સુરતના જાંગીરપુરા પોલીસે 3 મોબાઈલ ચોરોને ઝડપી પાડ્યા છે. તેમાંથી 2 આરોપીઓ BRTS બસમાં મુસાફરી કરતા મુસાફરોની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરી લેતા હતા અને એક આરોપી આ મોબાઈલને બારોબાર વહેંચી દેતો હતો. હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી 50 જેટલા મોબાઈલ રિકવર કર્યા છે. પોલીસે સમગ્ર મામલે આરોપીઓની ધરપકડ કરી અન્ય કોઈ ગુનાઓમાં આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ અંગે પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી BRTS બસમાં મુસાફરોના સ્વાંગમાં બેસી અન્ય મુસાફરોના મોબાઈલ ચોરી થવાની ઘટનાઓ બની રહી હતી. જે ઘટનાઓના આધારે જાંગીરપુરા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા હતા, ત્યારે પોલીસે બાતમીના આધારે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે અબ્દુલ રઝાક ઉર્ફે દુબઈ લતીફ ખલીફા, અબ્બાસ ઉર્ફે બાવા યાકુબ પટેલ અને મોહિબ ખાન મોહમ્મદ ખાન પઠાણને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી વિવિધ કંપનીના 48 જેટલા મોબાઈલ ફોન કબજે કર્યા છે, જેની કિંમત 3,76,000થી વધુ થાય છે. પકડાયેલ આરોપીઓ સુરત શહેરમાં BRTS બસ અને રેલવે સ્ટેશનો પરથી મોબાઈલ ચોરી કરતા હતા. પકડાયેલા આરોપીઓમાંથી 2 આરોપીઓ ભીડનો લાભ લઈ મોબાઈલ ચોરી કરતા અને મોહિબ ખાન નામના ઇસમને આ ચોરેલા મોબાઈલ ફોન વેચવા માટે આપતા હતા. આરોપીઓના ઘરેથી પોલીસના ચોરીના મોબાઈલ મળી આવ્યા હતા. હાલ તો પોલીસે સમગ્ર મામલે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એકમે હકીકત એવી છે કે જે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન છે એના જે સર્વેલન્સ સ્ટાફના PSI અને માણસોને એવી હકીકત મળેલી કે જે આ BRTSની જે બસો જે છે એમાં અમુક કિસ્મો બસમાં જે પેસેન્જરો જે મુસાફરી કરતા હોય છે એમાં ધક્કા મૂકીને એનો લાભ લઈ અને એમની પાસે રહેલ મોબાઈલ છીનવી લે છે અને એ પછી વેચી મારે છે અને આ રીતે ચોરી કરે છે. જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના PSI ગરિયા સાહેબે અને એમના સર્વેલન્સ સ્ટાફે વોચ રાખેલી અને એ અવારનવાર આ જે BRTSની બસો છે એમાં પણ બેસી અને વોચ રાખતા જે પેસેન્જરો જે છે એમની જે હિલચાલ છે ને મુવમેન્ટ રાખતા એ દરમિયાનમાં એમને જે 2 ઇસમો જે હતા અબ્દુલ અબ્બાસ અને અબ્દુલ કરીમ એની જે મુવમેન્ટ જે છે એ શંકાસ્પદ લાગેલી એમને, એટલે એમને પકડી અને એમની અંગજપ્તી કરેલી તો એમની પાસેથી મોબાઈલ મળી આવેલા અને એ મોબાઈલ બાબતે એમને પૂછપરછ કરતા એ મોબાઈલ એમને આ જે પેસેન્જરો જે છે એમના ખિસ્સામાંથી ચોરી કરી અને મેળવેલાનું જણાવેલું અને એ બાદ એમની વધુ પૂછપરછ કરતા આવા એમને બસોમાંથી બીજા ઘણા બધા મોબાઈલોની ચોરી કરેલાનો તેમજ જે મોબાઈલો જે છે એ હાલમાં પોતાના ઘરે પડ્યા છે તેવું જણાવતા અબ્બાસ અબ્દુલ અને મોહસિન ખાન કરીને જે છે એમના ત્યાંથી લગભગ બીજા 40 ઉપર મોબાઈલ મળી આવેલા, એમ કરીને કુલ લગભગ 50 મોબાઈલ પોલીસે આમાંથી રિકવર કર્યા છે. આ જે મોબાઈલ જે છે એ મોટાભાગે રેલવે સ્ટેશન મહિધરપુરા ઉલપાડ સાયણ એ જે વિસ્તારના લોકો જે છે એમના ખાસ કરી એના ચોરાણા છે. આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં જે 3 ફરિયાદ દાખલ થઈ છે, અમારા જ વિસ્તારના 3 મોબાઈલ એમાંથી ગયા છે. એ 3 ગુનામાં આરોપીઓને અટક કરવામાં આવ્યા છે. આ જે મોબાઈલ જે ચોરાણા છે એમાં આઈફોન છે, સેમસંગ છે એવા વધુ કિંમતના મોબાઈલો પણ છે. ખરેખર એમ આ મોબાઈલ જે છે એ જે હાલનો જે આરોપી મોહસિન ખાન જે છે એને વેચવા માટે આપતા હતા. એ આ જે અબ્બાસ છે અને અબ્દુલ જે છે એના તો બંનેના અગાઉ ઘણા બધા ગુના છે ખરેખર એમ, અને એ પણ ખાસ કરીને આ જે મોબાઈલની ચીલ ઝડપ કરી લેવી એ બાબતના ગુના છે બંનેના. એ સિવાય પણ એમના પ્રોહિબિશનના પણ ગુના છે. અને જે આ મોહસિફ આ જે મોહિબ ખાન જે છે એ રિસીવર તરીકે આમાં એને અટક કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.